94.3 My FM જીના હો તો જીઓ દિલ સે. હાય, તમે સાંભળી રહ્યા છો 94.3 My FM જિંદગી એક્સપ્રેસ આરતી સાથે. વાર્તાનું નામ છે માની સુગંધ. સહેજ ફ્લેશબેકમાં જઈએ. 15 જૂન 1998, સોમવાર સવારે 8 નો સમય, સ્કૂલ શરૂ થવાનો પહેલો દિવસ. પક્ષીઓનો કલબલાટ બાળકોના કલબલાટમાં ભળી જતો હતો. ખુલ્લા વહેતા ઝરણા જેવું હાસ્ય સોનેરી સવારને વધુ ખૂબસૂરત બનાવતું હતું. આંખોમાં સપનાને પીઠ પર ભણતરનો ભાર લઈને નાના બચ્ચાઓ સમયસર હાજર થઈ ગયા હતા. લંચ બોક્સ અને નવા કંપાસ બોક્સમાં સમાઈ જતું હતું એમનું નાનકડું વિશ્વ. બેલ વાગ્યોને ધીમે ધીમે બાળકો ક્લાસરૂમમાં ગોઠવાવા લાગ્યા. સ્કૂલનો મેઇન ગેટ બંધ થવામાં માંડ 2-3 સેકન્ડ બાકી હશે ને હાંફળી ફાફળી એક છોકરી યુવતી પ્રવેશી. એ હતી શૈલજા, મિસિસ શૈલજા દિવાકર. ઉંમર વર્ષ 25. કામ ધોરણ 6ની નવી ક્લાસ ટીચર. અનુભવ કંઈ જ નહીં. શિક્ષક તરીકેનો આજે પહેલો દિવસ હતો શૈલજાનો. પણ કમાલ છે, બચ્ચાઓની જેમ એની આંખોમાં પણ સપના હતા. આ વર્ગ શિક્ષક શૈલજાનો પહેલો દિવસ એના વર્ગમાં. બાપ રે. તમે છો 94.3 માય એફએમ પર સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતી સાથે. આજની વાર્તા છે માની સુગંધ. નવી ટર્મના પહેલા દિવસે ધમાલ કરતા સ્ટુડન્ટ્સ ક્લાસમાં ગોઠવાયા ને નવી ક્લાસ ટીચર શૈલજાએ પ્રવેશ કર્યો. શૈલજાના હમણાં હમણાં લગ્ન થયેલા, શહેરમાં નવી નવી આવેલી, પણ નાનપણથી એને બાળકો બહુ ગમે. નાની હતી ત્યારે આજુબાજુના છોકરા ભેગા કરીને ભણાવે. કદાચ એટલે જ એણે એના પપ્પાની વાત માનીને ચાઇલ્ડ સાયકોલોજીમાં માસ્ટર્સ કરેલું. અને પછી આવી મનગમતી જોબની ઓફર આવી એટલે અપાર ઉત્સાહ સાથે શૈલજાએ ક્લાસમાં પ્રવેશ કર્યો ને ક્લાસના એક ખૂણામાંથી આવેલા કાગળના રોકેટે એ ઉત્સાહના ફુગ્ગાને ફોડી નાખ્યો. સ્ટાફ રૂમમાં એને મળેલી ચેતવણી એની આંખ સામે લાલ લાઇટની જેમ ઝબૂકવા માંડી. ક્લાસ 6 એ નોટીએસ્ટ ક્લાસ છે આખી સ્કૂલમાં. બાળકો ભગવાનનું રૂપ છે એ કેનારાની ચોક્કસ કંઈક ભૂલ થતી હશે એમ શૈલજાને લાગવા માંડ્યું. ને લાગે જ ને, ક્લાસમાં કેઓસ હતો. ખૂણે ખાંચરેથી પેપર રોકેટ ઉડતા હતા, ક્યાંકથી ચોક તાકીને ફેંકાતા હતા. ખૂણામાં 2-3 છોકરાઓ ખુલ્લા હાથની મારામારી કરતા હતા ને બાકીના બૂમો પાડી પાડીને એમનો જુસ્સો વધારતા હતા. ફક્ત એક જ છોકરો, પરાણે વાલો લાગે એવો, છેલ્લી બેન્ચ પર બેઠો હતો. એ હતો શ્યામ. જિંદગી એક્સપ્રેસ સાંભળી રહ્યા છો તમે 94.3 માય એફએમ પર આરતી સાથે. આજની વાર્તા છે માની સુગંધ. શૈલજાએ પહેલે દિવસે ક્લાસમાં પગ મૂક્યો અને ક્લાસમાં જે કેઓસ થયો એનાથી એ ગભરાઈ ગઈ. જોકે શૈલજાએ જે સમયથી ધોરણ 6ના વર્ગ શિક્ષક તરીકે ચાર્જ લીધો તે સમયથી બીજા બધા શિક્ષકોને હાશ થઈ ગઈ હતી. એ તોફાની ક્લાસમાં જવું મટ્યું, પણ શૈલજાને વિશ્વાસ હતો પોતાની ઉપર. એને ખબર હતી કે બાળકોને શું ગમશે. એણે વાલ કરીને, થોડું ડરાવીને, ગીતો ગાઈને, વાર્તાઓ કહીને બાળકોને વિશ્વાસમાં લેવા માંડેલા. આખરે તો 6ઠા ધોરણમાં ભણતા બાળકો જ હતા ને. જાદુની જાણે છડી ફરી હોય એમ શૈલજાના સ્ટુડન્ટ્સ વર્તવા લાગ્યા. બિહેવિયર, મેનર્સ અને સ્ટડીમાં બદલાવ આવવા માંડ્યો. બદલાવ નહોતો આવતો તો ફક્ત શ્યામમાં. તોફાન તો એ પહેલાંય નહોતો કરતો. પહેલાં તો શૈલજાને લાગેલું કે શ્યામ શાંત હશે, પણ એમ નહોતું. એ ઉદાસ રહેતો, રિસેસમાં પણ ખૂણામાં ઝાડ નીચે એકલો બેસી રહેતો. ક્યારેક નાસ્તો લાવતો, પણ મોટા ભાગે તો નહીં જ. ક્લાસમાં શૈલજા કંઈ પૂછવા ઊભો કરે તો બારી બાર તાકી રહેતો અથવા નીચું જોઈ રહેતો. શૈલજા ઘણી વાર રિસેસમાં એની બાજુમાં બેસતી, એની સાથે વાત કરવા પ્રયત્ન કરતી, પણ વ્યર્થ. શૈલજાને હવે શ્યામ એક ચેલેન્જ લાગવા માંડેલો. નેમા ફર્સ્ટ ટર્મ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું. શ્યામના માર્ક્સ 2 આંકડામાંય નહોતા પહોંચતા. શૈલજાને સમજાતું નહોતું એને શું કરવું. એ સમજાવ્યું એને એના પતિ દિવાકરે. જિંદગી એક્સપ્રેસ સાંભળી રહ્યા છો તમે આરતી સાથે 94.3 માય એફએમ પર. આજે હું તમને વાર્તા કહી રહી છું શૈલજા નામની એક શિક્ષિકાની. શૈલજાને હવે શ્યામ એક ચેલેન્જ લાગવા માંડેલો. જે શૈલજા ચાઇલ્ડ સાયકોલોજીમાં માસ્ટર્સ કરી ચૂકેલી, જે શૈલજા બાળકોને વિશ્વાસમાં લઈ શકતી, જે શૈલજા બાળકો સાથે બાળક બની જતી, એ જ શૈલજા શ્યામ
એક નાનકડા ઉદાસ બાળકને સમજી નહોતી શકતી. શ્યામ એની સાથે વાત નહોતો કરતો, એકલો રહેતો, ખરાબ રિઝલ્ટ લાવતો. એ શ્યામને પ્રોબ્લેમ શું હશે વિચારમાં ને વિચારમાં શૈલજા અપસેટ હતી. શૈલજા, એનીથિંગ રોંગ? દિવાકરના અવાજે શૈલજા ચોંકી. એણે કહ્યું, ના ના, કંઈ નહીં. કેમ? દિવાકર હસી પડતા કે, આ તો ક્યારની તું રોટલી પાણીમાં બોળીને ખાય છે ને, એટલે પૂછ્યું. શૈલજાએ દિવાકરને શ્યામની વાત કહી. દિવાકર બિઝી હતો ટીવી રિપેર કરવામાં, એકે એક પાર્ટ છૂટા કરીને ઢગલો કરેલો એણે, એન્જિનિયર હતો ને. શૈલજાની વાતે ધ્યાનથી સાંભળતો ગયો અને સાથોસાથ રિપેરિંગ કરતો ગયો. અને લો, ટીવી ચાલુ થઈ ગયું. દિવાકરે શૈલજા તરફ વળીને કહ્યું, શૈલજા, મેં ટીવીને પૂછ્યું નહીં કે તું કેમ બગડ્યું છે, તને શું થયું છે. એના એકે એક ભાગને ચકાસવો પડે, ધીરજથી પ્રોબ્લેમના મૂળ સુધી જવું પડે. ડિયર, તું પણ શ્યામના કેસમાં આવો એપ્રોચ રાખને, આઈ એમ શ્યોર તું કરી શકીશ. શૈલજા ટટ્ટાર થઈ ગઈ. એને હવે ઉતાવળ હતી સવાર પડવાની ને સ્કૂલે પહોંચવાની. અને સ્કૂલમાં એણે જે જાણ્યું, જે સાંભળ્યું. તમે સાંભળી રહ્યા છો 94.3 માય એફએમ જિંદગી એક્સપ્રેસ આરતી સાથે, અને કરી રહ્યા છો જીઓ દિલ સે જર્ની. આજની વાર્તા છે માની સુગંધ. એ દિવસે શૈલજા વહેલી સ્કૂલે પહોંચી ગયેલી. એના પતિ દિવાકરે એને કહેલી વાત એને બરાબર સમજાઈ ગયેલી. સ્ટાફરૂમમાં જઈ એણે શ્યામ વિશે જૂના શિક્ષકોને પૂછપરછ કરી જોઈ. પણ ઘણા ખરા શિક્ષકોએ તો શ્યામ વિશે એક જ ઓપિનિયન આપ્યો, શ્યામ ભણવામાં વીક છે બસ. પ્યુન રામુકાકા દૂર ઊભા ઊભા ક્યારના આ વાત સાંભળી રહ્યા હતા. એ ભલા માણસે શૈલજાને સૂચવ્યું, સ્ટાફરૂમના છેલ્લા કબાટમાં જૂના રિપોર્ટ કાર્ડ્સ હશે, એમાંથી કદાચ કંઈક કામ લાગે. શૈલજાને ઘણા ખાખા ખોળા પછી શ્યામના રિપોર્ટ કાર્ડ્સ હાથ લાગ્યા. શૈલજાએ સાચવીને ધૂળ ખંખેરી અને પહેલા ધોરણનો રિપોર્ટ કાર્ડ ખોલ્યો. શ્યામને બધામાં એ પ્લસ ગ્રેડ અને સાથે ક્લાસ ટીચરની નોટ, વેરી બ્રાઇટ સ્ટુડન્ટ બટ ટોક્સ ટુ મચ. શૈલજાએ ફરી એકવાર ખાતરી કરી કે આ શ્યામનું જ રિપોર્ટ કાર્ડ છે ને. સેકન્ડ સ્ટાન્ડર્ડમાં પણ એવા જ પ્રકારનું રિઝલ્ટ. થર્ડ સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ ટર્મનું રિઝલ્ટ બહુ જ સરસ, પણ ફાઇનલ એક્ઝામ નહોતી આપી. નોટ હતી, પ્રમોટેડ ટુ નેક્સ્ટ ક્લાસ. આગળ જે લખ્યું હતું એ શૈલજા વાંચી ન શકી. એની આંખ આડે આંસુનો પડદો હતો ને. લખ્યું હતું, માના મૃત્યુ પછી શ્યામ ચૂપચાપ રહે છે, હી નીડ્સ કાઉન્સેલિંગ. શૈલજાના ગળામાં ડૂમો ભરાઈ ગયો. લખાયું હતું ભલે 3 વર્ષ પહેલા, પણ હજી મોડું નથી થયું. જિંદગી એક્સપ્રેસમાં તમે છો આરતી સાથે 94.3 માય એફએમ પર, અને આજની વાર્તા છે માની સુગંધ. આમ તો વાત છે એક શિક્ષકની અને એના વિદ્યાર્થીની, શૈલજાની અને શ્યામની. શૈલજાને જ્યારથી ખબર પડી કે શ્યામની માં મૃત્યુ પામી છે, ત્યારથી એની પોતાના નાનકડા સ્ટુડન્ટ માટે દ્રષ્ટિ બદલાઈ ગઈ. ના, એ દ્રષ્ટિમાં દયા નહોતી, હતું માત્ર વાલ. એણે શ્યામને કંઈ પણ પૂછવાનું છોડી દીધું ને પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. ક્યારેક શ્યામના શર્ટનું તૂટેલું બટન પર્સમાંથી સોયદોરો કાઢીને સાંધી આપે, તો ક્યારેક એના લુખ્ખા વાળમાં તેલ નાખીને ઓળી આપે. ક્યારેક શ્યામના ખિસ્સામાં મુઠ્ઠી ભરીને શીંગ ચણા ઠાલવી દે, તો ક્યારેક એક જ ક્રીમ બિસ્કિટમાંથી અડધું અડધું બિસ્કિટ લઈ લેજતથી શ્યામ સાથે બેસીને બિસ્કિટનું ક્રીમ ચાટે. શ્યામના મોં પર ક્યારેક ક્યારેક આછું હાસ્ય આવી જતું. એવામાં આવ્યો ટીચર્સ ડે, 5th સપ્ટેમ્બર. સવારથી જ બધા સ્ટુડન્ટ એમના વાલા શૈલજા મેમ માટે કંઈક ને કંઈક લઈ આવેલા, ફૂલ, કાર્ડ્સ, ચોકલેટ્સ, બધા લાઈનબંધ ઊભા હતા ગિફ્ટ આપવા. સંકોચાતો, અચકાતો શ્યામ પણ હતો એમાં. પોતાના હાથમાં રહેલી છાપામાંથી બનાવેલી કોથળી એણે શૈલજાના હાથમાં મૂકી. એમાંથી અડધી વપરાયેલી પરફ્યુમની બોટલ અને નંગવાળું એક બ્રેસલેટ, જેમાં 2-3 નંગ નીકળી ગયેલા. શૈલજાએ શ્યામની સામે જોયું. બહુ જ ધીમા અવાજે બોલ્યો, મારી માનું છે, તમારા માટે લાવ્યો છું. શૈલજાની આંખોના ખૂણા પલવી ગયા, પણ હજુ તો પહેલી કાંકરી ખરી હતી, દિવાલ તોડવાની બાકી હતી. 94.3 માય એફએમ પર તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતી સાથે, ને આજની વાર્તા છે માની સુગંધ. એ ટીચર્સ ડે બધું જ બદલી નાખ્યું. શ્યામની અતડાપણાની દિવાલ તૂટવા લાગી હતી. અવારનવાર મેડમ શૈલજા તેના નાનકડા વાલા સ્ટુડન્ટ શ્યામે આપેલી પરફ્યુમની બોટલમાંથી પરફ્યુમ લગાવીને આવતા, અને શ્યામ આનંદિત થઈ ઉઠતો. તે કહેતો, મેમ, તમારામાંથી માની સુગંધ આવે છે.
શ્યામ વાતો કરતો થયો, બીજા બધા બાળકો સાથે રમતો થયો અને શૈલજાની સાથે રહેવાય એ લાલચે ભણવા પણ લાગ્યો. શ્યામનું સેકન્ડ ટર્મ રિઝલ્ટ આવ્યું 62%. શૈલજા હસી ઉઠી. શૈલજાને ખુશ જોવા શ્યામ વધુ ને વધુ દિલ લગાવીને ભણવા લાગ્યો. શૈલજાનું ચાલત તો તે શ્યામને એક ક્ષણ આંખોથી અળગો ન થવા દે, પણ શું થાય, શ્યામના પપ્પાની ટ્રાન્સફર થઈ ગઈ. નવી જગ્યાએ નવા શહેરમાં પહોંચીને શ્યામે શૈલજાને પત્ર લખ્યો અને સાથે બીડ્યું 10th સ્ટેન્ડર્ડનું રિઝલ્ટ. શ્યામ એના સેન્ટરમાં 3rd રેન્ક સાથે પાસ થયો હતો. સમય એની ગતિએ વહેતો રહ્યો. બસ એ સમય થોડી વાર માટે શૈલજાની આંખોમાં રોકાઈ જતો જ્યારે જ્યારે શ્યામના પત્રો આવતા. ને આજે આજે એ પત્રની સાથે કંઈક બીજું પણ છે. તમે છો 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં આરતી સાથે. આજે શૈલજાને પત્ર આવ્યો છે શ્યામનો. શૈલજા જાણે છે એના વિદ્યાર્થીએ શું લખ્યું હશે. માં તું કેમ છે, ઘરમાં બધા કેમ છે, કેટલા વખતથી મળી નથી, જેવા હજાર સવાલો હશે. મેમ ક્યારે માં થઈ ગઈ હતી એ તો શૈલજાને યાદ નથી રહ્યું. શ્યામનો પત્ર આવે કે તરત જ પતિ દિવાકર અને એના બાળકો મીરા અને સાહિલ શૈલજાની આજુબાજુ વીંટળાઈ વળે. સાહિલ તો ક્યારેક મીઠી ઈર્ષાઈ કરે, માં થોડો પ્રેમ અમારા માટે રાખજે હ કે. નર્યો સંતોષ ને નર્યો સુખ છલકે આ ક્ષણોમાં. આજે આ પત્રની સાથે ન્યૂયોર્કની મોટી હોસ્પિટલનો અપોઇન્ટમેન્ટ લેટર છે, ડૉક્ટર શ્યામ કિનારીવાલાના નામનો, અને સાથે છે એક મીઠડી યુવતીનો ફોટો. શ્યામે પૂછેલું કે માં, ન્યૂયોર્ક હોસ્પિટલ જોઈન કરું એ પહેલાં રીચાના ઘરવાળાઓની ઈચ્છાને કારણે વહેલા લગ્ન લેવા પડ્યા છે, તું આવીશ ને માં? સાથે કંકોત્રી છે, તું નહીં આવે તો હું લગ્ન નહીં કરું. શૈલજાએ કંકોત્રી જોઈ, લગ્નની તારીખ જોઈને સફાળી ઊભી થઈ. લગ્નમાં જવાની તૈયારી કરવાની હતી ને. શૈલજાએ બેડરૂમના કબાટમાં ઊંડે પડેલી પરફ્યુમની બોટલને બ્રેસલેટ કાઢ્યા. હજુ થોડું પરફ્યુમ બચ્યું હતું એમાં, લગ્નના દિવસે લગાડવું પડશે ને. શ્યામના લગ્નના દિવસે નવદંપતિની બાજુમાં મલકાથી શૈલજા બેઠી હતી, હાથમાં બ્રેસલેટ અને માની સુગંધવાળું પરફ્યુમ. એક શિક્ષક અને વિદ્યાર્થીની આ વાર્તા અહીં હું પૂરી કરું છું. રહો જિંદગી એક્સપ્રેસમાં આરતી સાથે 94.3 માય એફએમ પર. જીઓ દિલ સે.